إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما لا حول ولا قوة إلا بالله العلي حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وطبيب نفوسنا أبي القاسم محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين ولعنة الله على رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقه قولي اما بعد بسم الله الرحمن الرحيم اپنے روحانی ماں جناب فاطمہ زہرا سلام اللہ علیہا نو مان رکھتا عزت اور احترام کرتا آپ اس ساتھ ملی بابا سے بلند سورہ مبارکہ کوثر کی تلاوت فرمائیں بسم الله الرحمن الرحيم إنا أعطيناك الكوثر فصل لربك وانحر إن شانئك هو الأبتر باب حوائج الإسلام کی محفل چھے ہر ایک مومن نے ہر امید پوری تھائے ہر غم دور تھائے بیماروں نے شفا ملے مزارات مقدسہ نے مومنین کرام نے حفاظت ملے ظالم و برباد تھائے مرحومین نے جنت ماں عالی درجو ملے وغیرہ وغیرہ انا واسطے اپنے ساتھ ملی دعانی صورت ماں ترن وقت باواز بلند سلاوا شہید امام موسیٰ کاظم علیہ السلام જગા છે એનું નામ છે અબુઆ આ મકામ ઉપર સન 128 હિજરીમાં આપનો જન્મ થયો છે જન્મ તારીખ બેશક 7 સફર છે એમાં કોઈ જાતનો કોઈ ઇખ્તલાફ નથી મોતબર તરીક છે પણ આપણા વાસ્તે એ ગમના દિવસો છે આપણે એની ખુશી નથી મનાવી શકતા એના માટે આપણે એક દિવસ જોઈતા આપણી કોમના હોદેદારો ઓલમાઓ ભેગા થઈને આ દિવસ ગોઈતા અને એની અંદર યાદ મનાવવામાં આવે છે તમને ખબર છે વારંવાર અમુક વસ્તુ કહેતા એની પછી ઘણા માણસો એવા હોય છે કે એની નજરની અંદર અહેમિયત પડી જાય છે બધાને ખબર છે 7 રબીઉલ અવ્વલ એની વિલાદતની અસલ તારીખ નથી
પણ જરૂરી છે. અરે આજે મિલાદત નથી, આજે મિલાદત નથી, યા તો પછી ઘણી વખતે એવા બોલ બોલવામાં આવશે આ તો ખોજાની વાત રાખેલી છે. એટલે તમે વિચાર કરો શું ફાયદો છે આવી બસ ની અંદર. હું તમને મારા પ્રોફેસર ની વાત કરું, ઔલાદે રસૂલ હતા અને મામે રસાલ ઇસ્લામ ની ઔલાદ, મૌલાના સૈયદ ખલીલ અબ્બાસ ખુદાબંદ આલમ આલિમે રબ્બાની ને જન્નતમાં બુલંદ બુલંદ દરજો હતા. 12 વર્ષ સુધી અમારી ત્યાં રેસિડન્ટ આલિમ બેઠા, 12 વર્ષ સુધી. પણ તમે જો આજની તારીખ આવે આખી કોમને ભેગા કરી દીધા, મિમ્બર ઉપર આવ્યા, સિક્રે ઇમામે કાઝિમ અલૈહિસ્સલામ એની ફઝીલતો બયાન કર્યા, જેને માનતા રાખો એ માનતા રાખે, કેવા ઇમામ હતા. આપણે એવી રીતે ટેવાઈ ગયા હતા એ આલિમની સાયામાં રહીએ કે આપણા વાસ્તે જે છે ને સાતમી રજબ, એટલે આપણે ઇંતઝાર કરતા હોય ક્યારે સાતમી રજબ આવે, આપણે ભેગા થઈને બાબુલ હવાઈ અલૈહિસ્સલામ નો જિક્ર કરે. અરે આપણા માટે તો એ નિસ્બત જ કાફી છે. મને કહ્યું આ મિમ્બર શું રસૂલે ખુદા નું છે, રસૂલે ખુદા ને આવીને બેઠા છે. કોઈ કહી શકે છે કોઈ ના, અરે આજના જમાનાનો બનાવેલો છે અને બનાવવા વાળો કોઈ ખ્રિશ્ચિયન છે કોણ છે ખુદા જાણે, પણ આપણે નિસ્બત ની રસ્મે રાખે છે કે નથી રાખતા. હઝરત અબ્બાસ નો અલમ સુઈ ઈ અલમ છે કે જે કરબલામાં હઝરત અબ્બાસ પાસે હતો, આ સો હઝરત અબ્બાસ નો અલમ છે ઓરિજિનલ નહીં, પણ આપણે જઈને એનું માન રાખે છે, કપડાને માથા ઉપર રાખીને ચૂમે છે, એનું ઇજ્જત કરે છે. એ નિસ્બત ના કારણે આ સરી શું આ કરબલાની સરી છે ના, બનાવેલી છે આપણા હાથેથી, નિસ્બત ને જઈને આપણે ચૂમે છે. તો જ્યારે બી કોઈ ઇમામ ની નિસ્બત કોઈ ચીજ ને દેવામાં આવે ઈપન મજલિસના નામથી, તો આપણે છે ને કોમને ભેગા કરે, આપણે કોમને સમસ્યા કરે અને ખુલુસ ની સાથે આવે. આપણે બીજી કોઈ ચીજ થી મતલબ નથી, આપણને મતલબ છે તો ઝિક્રે મોહમ્મદ વાલ મોહમ્મદ અલ ઇસ્લામ થી, આપણને જે મતલબ છે મોહબ્બતે મોહમ્મદ વાલ મોહમ્મદ અલ ઇસ્લામ થી, આપણે જે મકસદ છે ઈ જે છે મોહમ્મદ વાલ મોહમ્મદ અલ ઇસ્લામ નો પેગામ. અને જ્યારે બી બનાવવામાં આવે એની બરકતો એની રહેમતો એનો સવાબ એનો મરતબો એની સાથે હોય છે. આજે નહીં કાલે બી બનાવશું, કાલે પરમદિવસ બી બનાવશું, આ કોઈના નામનો અશ્રુ બી કરી લેશું ને તો બી એ કાફી નથી અને એ બરકતો લઈને આવશે. અલ્લાહ તાલા એમ નહીં કહે અરે ક્યાંથી તમે આશ્રય કા દુનિયા કાઢીને આવ્યા છો, હવે અલ્લાહ એમ નહીં કે સવાબ બી દેશે અને આપણે આલે મોહમ્મદ ની દુઆ બી દેશે. એક દુરૂદ પડીએ મોહમ્મદ વા આલે મોહમ્મદ પર. જેનો ઇંતિઝાર છતે ઇમામ અલૈહિસ્સલામ કરતા હતા, એમની વાલિદા જનાબે હમીદા ખાતુન, જેના બારામાં ઇમામે માસૂમ અલૈહિસ્સલામ ફરમાવે છે, ઇમામે સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, હમીદા દુનિયામાં હમીદા છે અને આખરતમાં માકુદા છે. એ હુઝુર તરીક ખાતુન નો દીકરો મકામે અબવામાં જ્યારે જન્મ થયો છે એનો, ઇમામ અલૈહિસ્સલામ ઇમામે સાદિક અલૈહિસ્સલામ નો જે ખુશીનો આલમ હતો, અલ્લાહ તાલા આજની તારીખે જેની યાદ આપણે મનાવી રહ્યા છે એ બાબુલ હવાઈજ અલૈહિસ્સલામ ની વિલાદત ની તારીખે આલે મોહમ્મદ ને જે ખુશી નસીબ કર્યો છે એના સદકાથી હરેક મુમિન આલે મોહમ્મદ અલૈહિસ્સલામ ના ઘરો ને ખુશીઓ થતા. એ જેના જન્મના દિવસોની તારીખ વાક્યો છે. શેખ અબ્બાસ કુમી લખે છે કે આપણા સાતમા ઇમામ અલૈહિસ્સલામ હજી ઝૂલામાં હતા, એક ચાવા વાળા મોમિન આલે મોહમ્મદ અલૈહિસ્સલામ ઇમામે સાદિક અલૈહિસ્સલામ ની મુલાકાત માટે આવે છે. અને એ શું જોયે છે કે ઇમામે સાદિક અલૈહિસ્સલામ ઝૂલા પાસે બેઠા, ઇમામે કાઝિમ અલૈહિસ્સલામ ની સાથે રાસ ઉ ન્યાસ ની વાત કરી રહ્યા છે. આટલામાં એ મોમિન કહે છે હું જઈને આખો તે એક તરફ બેસી ગયો કે બાપ દીકરાની વાત પતાવે પછી હું ઇમામે સાદિક અલૈહિસ્સલામ સાથે મુલાકાત લઉં. જે ઇમામે સાદિક અલૈહિસ્સલામ પોતાના દીકરા સાથે વાત કરી લીધા, તરત તરફ એ ચાબા વાળા તરફ આવ્યા અને આવીને કહે છે જા તારા ઇમામને ગેવાળા ની અંદર સલામ કર. રાવીનો બયાન છે હું ત્યાં સુધી ગયો, ઇમામે કાઝિમ અલૈહિસ્સલામ ને સલામ કર્યો તો ઝૂલામાં સલામ નો જવાબ દીધા. સલામ નો જવાબ દઈને કહે છે કે એ ફલા તારી ત્યાં તારી દીકરીનો જન્મ થયો છે અને જે તું નામ રાખો છો એ નામ અલ્લાને પસંદ નથી, તારી દીકરીનો જ્યાં નામ તું બદલાવી ના. પછી તેને સવાલ કરવામાં આવ્યો આ માજનો શું છે કે ઝૂલામાં એક
નબી કે હા મારી દીકરીનું નામ હું હુમૈરા રાખો હતો અને ઇમામ મને હિદાયત કર્યા કે તું આ નામ બદલાવી નાખ તારી દીકરીનું જો ઘેરવાળાની અંદર ઇમામ અલી ઇસ્લામ હિદાયત કરે છે ઇન્શાઅલ્લાહ તઆલા એના ઝિક્રના બરકતથી આપણે જરૂર હિદાયત ભી મળશે મોહબ્બતમાં ભી વધારો થશે આ જો અઝીમ અતા ફરમાવશે અલ્લાહ એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલી મોહમ્મદ કારણ કે ઇમામ અલી ઇસ્લામ આટલો સબર કરતા હતા આટલો સહન કરતા હતા એની ઉપર ઝુલ્મ ભી કરતા નહીં એને ભી ઇમામ અલી ઇસ્લામ કોઈ ભી દિવસે બદદુઆ નથી અને આ હંમેશાની આદત રહી છે કોઈ એક દિવસની આદત નહીં કે હંમેશા તમે ઇમામની તારીખ ઇન્શાઅલ્લાહ શહાદતની જે તારીખ આવે છે એની અંદર ઇમામ ઉપર જે ઝુલ્મો થયા છે એનો નકશો ભી તમારી સામે રાખવામાં આવશે કે હંમેશાની આદત રહી એના માટે હંમેશા ગુસ્સાને સહન કરતા હતા સબર કરતા હતા અને તકૈયાના કારણે ઓલમા જે છે ને ઓલમાએ શિયા ઇમામ અલી ઇસ્લામનું નામ નતા લઈ શકતા તો ક્યારેક એને ફકીર કહેતા ક્યારેક એને અબ્દ સાલે કહેતા ક્યારેક એને ઓલિમ કહીને બોલાવતા હતા એટલે કોર્ટ વર્ડની અંદર બધી વાત ઉઠાતી હતી એટલે સાલિમનો ધ્યાન બી ન જાય કે આ કેવી વાત એમના કરી રહ્યા છે એવો સવાલ હતો ખતીબે બગદાદ જે અહેલે સુન્નત માંથી છે એનું બયાન છે કે જ્યારે મારી ઉપર કોઈ આફત આવે કોઈ મુસીબત આવે કોઈ પરેશાની આવે મને કોઈ હાજત પેશ આવે અને મને એમ થાય કે ના આનો કોઈ રસ્તો નથી મળતો તો હું છે ને બગદાદ થી કાઉમેન આવતો અને બાબુલ હવાયજમાં હું છે કાઉમેન અલ ઇસ્લામનો વસીલા ને ઇખ્તિયાર કરતો મારી તકલીફ હો દૂર થઈ જાય આ ખતીબે બગદાદ ઓલમા કહે છે બીમારોની શફા યાબી માટે શરીરની બીમારી અને રૂહાની બીમારીઓની શફાયાબી માટે બાબુલ હવાઈજ ઇસ્લામનો જે વસીલો છે એ બહુ જ અસર કરે છે અને ખાસ કરીને આંખોની બીમારીઓ વાસ્તે આંખોની તકલીફ વાસ્તે ઇમામે બાબુલ હવાઈજ ઇસ્લામનો વસીલો અપનાવો બહુ જ અસર રાખે છે આ એ ઇમામ છે જે એક દિવસની અંદર 5000 વખત ઇસ્તિગફાર કરે 5000 વખત ઉઠતા બેઠતા ચાલતા હર વખતે ઝિક્ર ખુદા કરી રહ્યા છે અને ઇસ્તિગફાર 5000 જો ઇમામ 5000 વખત ઇસ્તિગફાર કરતા હોય તો આપણને કેટલી વખત કરવું જોઈએ જ્યારે ઇમામ અલી સલામ ને રબી નામી મરૂન ના કે ખાનામાં રાખવામાં આવ્યો રિવાયત માં છે હારૂન ને રશીદ ચાલુ દરો જોવા આવતો અને એક જગામાં જોતો કે ઇમામ કેવી હાલતમાં છે રબી નું બયાન છે હાર વખતે ઇમામ અલી સલામ ને અમે જોયા છે આટલો આટલો ઝુલ્મ હોવા છતાં ઇમામ અલી સલામ હર વખતે યા રુકુની હાલતમાં હોય યા સજદાની હાલતમાં હોય યા તિલાવતે કુરાન કરી રહ્યા હોય યા મુનાજતે ખુદા વતે આરંભ કરી રહ્યા હોય હારૂન જે વખતે આવતો તો એ આવતો અને ઓલા જોતો તો એક ચાદર દેખાતી જે જમીન ઉપર પહેરી છે
एक से नहीं रबी ने सवाल करे छे रबी आ चादर के बीच जावे हुआ छु तेरे जमीन ऊपर पड़ी छे सुई ने खबर ना थी एक मानस दरो जोवा तो होय सुई ने खबर तमे रोजी पर विचार करो एक राजा जोवा रे छे मुझसे कासिम अली सलाम ने इमाम देखाता नथी तो सुई पूछ तो नहीं होय पर क्या छे मारो के थी क्या छे जमीन पर जमीन पर जारे પોઝિશન આપેલો હોય તો રબી બી સામે જોઈને કહે છે હારૂન આ ચાદર નથી આ બાબુલ હવાઈ અલૈહિસ સલામ ઇમામ કાઝિમ અલૈહિસ સલામ છે જે સુબહની નમાઝ પછી તે છે ને સૂરજ ઉભી જાય પછી જ્યારે સજદામાં જાય છે તો ઝહર સુધી સજદાની હાલતમાં તમે વિચાર કરો મારા જેવો માણસ એક સજદો સહી નથી કરી શકતો એક સજદાનો જિક્ર વધારે નથી કરી શકતો પણ આ ઇમામ છે કે જે સજદાની હાલતમાં હોય તો સુબહથી લઈને ઝહર કેટલીવાર તકરીબન 5 થી 6 કલાક સુધી સજદા કરે છે અને થાકી નથી જતો આટલી મોહબ્બત પ્રેમ અલ્લાહની સાથે તિલાવત કુરાન જે હું હંમેશા કહું છું સિદ્ધ ઉપલે આજે યાદ દે રહો ઇમામના હવાલા આ કામ માનિત્રોનું છે આ કામ ઘરેથી બચ્ચાને શીખવવાની જરૂર છે એક દિવસ મદ્રેસાનું કામ નથી હવે એક દિવસ અડધી કલાક મદ્રેસામાં એક દરસ દેવામાં આવે પછી શું આખું સેમન એમ જ કિતાબ બંધ કરીને રાખી દેશો ના આ આપણા બધાનું કામ છે મહેનત કરવાનું તમે કહો છો બાબુલ હવાઈ જલે સલામના બારામાં છે કે જ્યારે કુરાને મજીદની તિલાવત કરતા તો ક્યારે કેવી રીતે કરતા ગમ ભરેલી આવાજ અને રિવાયતમાં છે કુરાન છે ને દર્દ ભરેલી આવાજમાં નાઝિલ થયો છે તમે લોકો ભી કુરાને મજીદ પઢો ને તો એમ જ નહીં પઢો જે તે જલ્દી જલ્દી બસ જાઈ રહ્યા છો યા તો ભલે જલ્દી નથી જઈ રહ્યા એમ જ પઢી રહ્યા છો ના કુરાન હુસ્ન સાથે બહુ નાઝિલ થયો છે તમે લોકો ભી હુસ્ન સાથે એની તિલાવત કરો ઇમામે બાબુલ હવાઈ જલે ઇસ્લામના બારામાં છે જ્યારે કુરાને મજીદની તિલાવત કરતા ના તો એમ નહીં કે કુરાન ઉઠાવી લીધા બિસ્મિલ્લાહ રહમાન રહીમ અલહમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન ના એમ નહીં હુસ્ની સાથે ગમની સાથે ના લેહેજ ના એનો જે ફાસો હતો તિલાવત કરવાનો એનો જે રાગ હતો એનો જે લહજ હતો એ ગમ ભરેલો હતો અને તિલાવત કરતા કરતા ખોફે ખુદાની અંદર આંખોમાં આંસુ આવતા આટલા બધા આવતા કે ઇમામ અલી ઇસ્લામની આખી દાઢી છે ને આંસુઓથી ભીંજાઈ જતી હતી આ તો ઈમાન હાલત છે પણ જેવો લોકો પાસ થઈ રહ્યા હતા આંખોથી ગુજરી રહ્યા હોય એ લોકો ની જાણે ઈમાનની આવાજને સાંભળતા ન તો એ લોકો ભી મજબૂર થઈ જતા અને ઊભા રહીને ઈમામ અલી ઇસ્લામની તિલાવત સાંભળતા ને એ લોકો ભી ઈમાનની હાલતને જોઈને પોતે રૂવા બેસે તો આપણા બચ્ચાઓને આપણે નાનપણથી બચપનાથી શીખાડીએ અરબ લહેજની અંદર તમે કુરાન કરો આજે શું નથી સેદે છે ઓનલાઈન ઇન્ટરનેટની અંદર ખાલી ટ્રેનિંગ કરવાની જરૂર છે આપણે હત્તા કે નમાઝો પછી બી જે દુઆ કરવામાં આવે છે એની અંદર બી કોશિશ કરવામાં આવે કે લો જે જલ્દી જલ્દી પડી રહ્યા છે ને અરબ લહેજની અંદર પણ જો એક ઉંમર વટાઈ ગઈ પછી એને કે નામુમકિન વાત છે પછી છે ને બોલો એક ફેરી આમ શરમ આવતી હોય હવે આટલા વખત થી આમ પડતો હો પછી ભરવા બેસે તો પોતે ગભરાઈ જાય નર્વસ થઈ જાય હું આવી રીતે કરી શકીશ એ આવા આવા બ્રોકર્સ છે ને શેતાન હંમેશા લાવતો હોય શા માટે કારણ કે એ કામયાબી તરફ આપણે ન જાય પણ આપણે કોશિશ કરીએ બીજા ડોમેનમાં કોશિશ કરીએ છે તો આ ડોમેનમાં ભૂખવાને પાય છે કોશિશ કરીએ ઇન્શાઅલ્લાહ તઆલા અલ્લાહ આપણને બરકત અતા કરશે એક દુરૂદ પરિયે મુહમ્મદ વા અલી રજબનો મહિનો છે અખલાકના સુધારાનો મહિનો છે આ ઇમામ અલી સલામ એ હતા કે જે માણસો લોકોની ઇજ્જત કરતા હતા બધાનો રિસ્પેક્ટ અને માન રાખતા હતા એની આઝાદીના જમાનાનો વાક્યો મળે છે રિવાયતની અંદર છે
એક દિવસે ઇમામે હુસૈન કાઝીમ અલીસલામ પોતાની સવારી ઉપર ઘોડા ઉપર જઈ રહ્યા હતા, આટલામાં એની નજર પડે છે એક માણસ ઉપર જેને કહે છે બદસુરત, ખરાબ સુરત વાળો. હવે બદસુરત લખેલો છે, જેને તારીખમાં ખરાબ સુરત લખેલો હોય તો એની સુરત કેવી હશે? અને કોઈ માણસ એનો ભાવ બી નતો પૂછતો, કારણ કે એ માણસ એ ગરીબ મામૂલી માણસ હતો. ઇમામે બાબુ હવાઈ જલ ઇસ્લામ પસાર થતા હતા, અચાનક એની નજર એ માણસ ઉપર ગઈ. ઇમામ અલ ઇસ્લામ ઘોડાથી નીચે ઉતરી ગયા અને દોડી દોડીને એની બાજુમાં જાય છે, એની જેમ સલામ કરે છે, એની બાજુમાં બેસીને આમ વાતો કરે છે, જેવી રીતે સગા ભાઈ સાથે કેવી વાતો કરે, દોસ્તની સાથે કેવી વાત કરે, જીગરી દોસ્તની સાથે કેવી રીતે વાત કરે, એવી રીતે ઇમામ બેસી મોહબ્બતની સાથે એની સાથે વાતો કરે છે. અને જ્યારે એ ખતમ થઈ તો ઇમામ અલ ઇસ્લામ એનાથી રુખસત થાય છે અને મોહબ્બતની સાથે રવાના થાય છે. એક માણસ આવીને કહે છે, ફરઝંદે રસૂલે ખુદા, તમે તો ઇમામે જમાના છો, તમે આવા મામૂલી માણસ તરફ તમે દોડીને જાઓ છો, એ તો તમારી પાસે ના આવ્યો. હાલાકે એ માણસને તમારી તરફ આવવું જોઈએ ને ભાઈ. આપણે લોશિકમાં વિચાર કરો, અહીંયા બારનેમાં પસાર થાય છે, શું આપણે પોતાની જગ્યા પર બેઠા રહેશું? બારનેમાં આવે હોમી પાય છો, બારનેમાં મને સલામ કરવો આવે ના ભાઈ? મને ઇમામ પાસે પહોંચવાનો મોકો મળે કે ના મળે, હું તો દોરીશ ભાઈ, મારા ઇમામ છે, છે કે તે સલામ કરું છે કે નહીં? અહીંયા તમે જોયું આ વિચારો, ગરીબ માણસ બેઠો છે, અરે મારા જેવા માણસની શું વાલેર. પણ અસલ વાલેર એ નથી સુરત કેવી છે, પૈસા છે કે નથી, અસલ વાલેર શું છે? અસલ વાલેર છે ઈમાન કેવો છે, ખુલુસ કેવો છે, કિરદાર કેવા છે, અખલાક કેવા છે, દિલની અંદર મોહબ્બત એહલે બેત છે કે દુશ્મની એહલે બેત છે. અહીંયા તમે જોયું ઇમામ અલી સલામ સવાલ કરવા વાળાને જોવે છે, તમે આવો સવાલ મને કરો છો? ઇમામ અલી સલામ ફરમાવે છે, આ કોણ છે? આ અલ્લાહનો બંદો છે. કુરાને મજીદના આયતના હવાલાથી અમે દીની ભાઈ બની રહ્યા છે, ભાઈ ભાઈ છે. આ કેની ઓલાદ છે? બહેતરીન મખલૂક આપણા દાદા જનાબે આદમ અલી સલામની ઓલાદ છે. અને એક શહેરના રહેવાસી છે અને મારો પાડોશીને હમસાયો છે. અને પછી જો ઇમામ અલ ઇસ્લામ શું કહે છે કે હું જાઉં છું એની પાસે, આ દુનિયાનો ઇબ્રત છે, હું જાઉં છું એની પાસે, એને હકીમ નથી સમજતો, એને મામૂલી નથી સમજતો, એને હલકો નથી સમજતો, હું સામે જઈને એને સલામ કરું છું, એનું માન રાખું છું. એમ ના બને કે આજે એને જોઈને હું તકબ્બુર કરું, આને આમ છે ક્યારે રંગ બદલાવે છે? આપણે કઈ દુનિયા છે ને કામે લેવું છે, કામે લેવું. એવી રીતે પલટો ભરે છે ને, કોઈ બી દિવસ કોઈને સુજસ્તી મેં ના કરવું જોઈએ. હું તમને અમારા આફ્રિકાનો વાક્ય બયાન કરું, અમારા વતનનો છે. એક મોમીને આલે મોહમ્મદ પાસે એક નોકર કામ કરતો, ઘરના કચરાને એ બધા ઉઠાડતો હતો. અમુક ટાઈમ પછી એ નોકરી મૂકીને ચાલ્યો ગયો, મૂકી દીધું. લાંબો વખત પસાર થયો, ત્યાર પછી એક મોટી મુદ્દત પછી આ મોમિન છે ને એક પ્રોવિન્સમાં જાય છે. એ પ્રોવિન્સનો નામ મુમોંગે હતો. જ્યારે એ પ્રોવિન્સમાં જાય છે તો એની ઓલો એને જૂનો નોકર દેખાડો. હવે પછી આદત પડી ગઈ છે નામથી બોલાવવાની, આપણે નોકરોને કેમ બોલાવતો હોય એ પણ આફ્રિકાની અંદર. ને આ તો મોમિન ભાઈ ઉપર જ એને નામથી બોલાવે છે, એ અહીંયા અહીંયા કેમ છો તું? શું થઈ ગયો તો મારું કામ મૂકી દીધો, અહીંયા તો સારું છે ને, કામકાજ ચાલે છે ને, સાફ પાછો વાત કરો. હવે સીધી ઓલો આસ્તેથી કે છે, મિશ્યુ હવે મને મિશ્યુ કે છે, પાત્રો નથી કહેતો, એ કે પૂતે મિશ્યુ, હું ઓલો માણસ નથી જે તારા ઘરે તારા ઘરની સફાઈ કરતો હતો, જમાનો બદલી ગયો, હું છે ને આ પ્રોફેશનલ ગુવર્નર બની ગયો છું. વધારે લપચોપ ના કરે એમ ના થાય કે મારી મારી બેઇઝ્જતી કરવાના બદલામાં તને હમણાં અંદર કરી નાખું.
બસ એનો છેલ્લો વાક્યો અને તમારી સહેમત તમામ આ ઇમામ અલી સલામ જેની તિલાવત તમે સામે રાખો એવી રીતે તિલાવત કરતા હતા કે માણસો ઉભારીને સાંભળીને રોતા હતા જીકરે ખુદા એવી રીતે કરતા હતા કોઈ માણસને માન ના રાખવું હોય ને તો માન રાખે દુશ્મન ભી ઇમામ અલી સલામની ઇજ્જત અને રિસ્પેક્ટ કરવા માટે મજબૂર થઈ જતા હતા આપણે ઇમામ પાસે માંગીએ તમે કહે છે મજલિસ જે બરકત મજલિસની છે ને એ બરકત તમને બીજી જગા નહીં ના જે ખપે છે નમાઝની બરકત ખપે છે મજલિસમાં મળશે રોઝાની બરકત ખપે છે મજલિસમાં મળશે વાજિબાતની તૌફીક અને બરકત ખપે છે મજલિસમાં મળશે અન્ય આવીને આપણે દીન અને દુનિયાની જે ભી ખ્વાહિશ પેશ કરશું ને અલ્લાહની બરકતથી આલે મોહમ્મદના સદકાથી આપણને નસીબ કરશે અને જેના દરવાજાથી દુશ્મન અને કાતિલો ખાલી હાથ નથી ફેરા એના દરવાજામાં આપણે શું નથી મળી શકતો બસ આપણામાં એ ટેબલ હોવી જોઈએ કે આ સમંદરથી જેટલા હીરા નીકળી શકે છે ને આટલા હીરા કાઢી અખલાક માંગીએ સારા વિચારના માંગીએ આપણે પોતાના અખલાકના સુધારા માંગીએ ખરાબ આદતોનો નિકાલ માંગીએ મારી આ આદત છે એક્સેપ્ટ દે મારી આદત છે આ નીકળી જાય બીમારોની શફા મજબૂતની બક્ષીશ આપણે અલ્લાહ પાસે નીકળી તૌફીક માંગીએ આ ખબર છે ઇમામ કોણ છે એની પાસે જે માણસ ખુલુસ થઈ જાય છે ને છેલ્લો વાક્યો હારૂન રશીદ મલઊન અલ્લાહ ના અઝાબમાં વફાત કરે આ હારૂન રશીદ બની અબ્બાસમાં બે રાજા એવા છે મનસૂરે અબ્બાસી અને હારૂન રશીદ આ બે મલઊન એવા છે કે જેવો લોકો બની અબ્બાસની હુકુમતને તાકતવર બનાવ્યા છે ફોંદાસ મજબૂત અને કરવા માટે લોહી ઉપરથી પસાર થયા છે નહીં લોહી નદીઓ ઉપર લાશો ઉપરથી પસાર થયા છે ઇન્શાઅલ્લાહ શહાદતના એક નાનો નકશો તમારી સામે રાખી છે આ હારૂન રશીદ મોટું ગોતો હતો કોઈ બી હિસાબે ઇમામને ઝલીલ કરવા કોઈને ઝલીલ કરવાનો મોકો ગોતો આ દુશ્મને અહેલે બેત જે છે ને એ સીરત છે આપણી સીરત નથી કોઈને ઝલીલ ના કરીએ કોઈમાં કાંઈ એ હોય તો એને ઢાંકવાની કોશિશ કરીએ તામ તામ કરવું આ આમ છો ને અન્ય આમ છો ને ના એ આપણો કામ નથી ના આપણે ખબર પડે અહીંયા ગંદી ચીજ છે તો પછી પોતાનું બી નાક બંધ કરે ને બીજાની બીજાના નાક સુધી વાસ જવા ન દેવે પ્રકાશ કરી નાખે ના આ ખરાબ આ એમ વસ્તુ છે આ શરમની વસ્તુ છે મારા મોમિન ભાઈના આ એક બારે ના નીકળવું જોઈએ કોણ ભૂલ નથી કરતો કોણ નથી કરતો આપણામાં કોણ એવો સાવકાર છે જે કે છે હું માસૂમ છું મારાથી ગુના નથી થતા પછી જ્યારે આપણા એકમાં કોઈ માણસ રમીને તામતા મજારે તો આપણે ખરાબ લાગી જાય છે ને આપણે બીજા ઉપર મજાક ઉડાવશું કોઈ સાથે વાતો કરશું તો બ્લાક કરશું જેને ખબર નહીં હોય એને ખબર દઈ દેશું ઈમેલો જાશે વોટ્સએપ જાશે ને ખબર નથી ફોન થશે ને કોમાન્ટે થશે ને આ તામતા સારી વસ્તુ નથી બહુ જ ખરાબ વસ્તુ છે મરવા પછી પછતાવાના છે જ્યારે કેવામાં આવશે તારો હજ કરી ને એવો ક્યાં છે તારી પાસે હજ ખુદા તને ખબર છે ત્રણ હજાર એવો ખર્ચ કરીને હજ માંગ્યો હતો એ તો હું ઓલાની કિંમત કહેલો હતો ઉભા છાયલા ગયા છે પણ ઇમામ હુસેન દસ યાદ કરીને આવ્યો છું યા હુસેન ઇમામે અલ્લાહ તાલા કહેશે આ છાતી પીટીને આવ્યો છું તું છાતી ને પી તારા માથાને પીટવાની જરૂર નથી તારી પાસે ત્યારે ખબર પડશે આખી જિંદગીની મારી મહેનત ચાલી ગઈ બસ આ હોય ઇસ્લામી તાલીમી છે પોતા તરફ કરો પોતાને જોવો બીજાને મૂકી કબરમાં કોઈને પૂછવામાં આવે કે ઓલો ફલાનો શું કર્યો ને આ શું કર્યો આપણે પોતે ઠાવતા બની એવા બનીએ કે ખુદા અમારી ઉપર જે છે ને ફખર કરે અને વાકઈ આ ઝિક્રે ખુદા જનાબે મુસાના બારામાં છે જનાબે મુસા પેગંબર માણસોની આવાજ એને પસંદ નથી આવતી ના એને માણસો વાત કરે ને ઓલા આવાજ આવે ને એને મજા નથી આવતી શા માટે કારણ કે કોઈ દૂરમાં ગયા હતા ને અલ્લાહની જે આવાજ આવી હતી ને એ આવાજ એટલી મીઠી હતી કે એને અલ્લાહની આવાજ સિવાય બીજી બસ આમ સાંભળવું પડે છે હું સાંભળું છું આ મીઠી આવાજ અલ્લાહ આપણને બી આપે હા હદીસમાં છે કોઈ મોમિનનો ઈમાન પાકો થઈ જાય ને તો એ માણસોથી વેશ્યત ખાય છે ડરે છે એ બધા માણસોથી ડરતો હશે શા માટે ડરશે
એના માટે નરસે ક્યાં બી નરસે આ માણસને આદત છે આમના કાંઈક બોલશે કે પીપલ સંભળાઈ જશે આ માણસને આવી આદત છે ના ના નામ દરશે શા માટે મારાથી સંભળાઈ ન જાય મારાથી બોલાય ન જાય મારાથી આ જોવાય ન જાય આપણે એ વસ્તુને જો ધ્યાનમાં રાખીએ ને તો નમાઝની અંદર લફત મળશે ઝિક્રે આલે મોહમ્મદની અંદર અલ્લાહ મિઠાસ રાખ્યો છે જો બાબુલ હવાઈ ચાલે સલામ અહીંયા હારુને રશીદ કોશિશ કરે છે આ મુસ્સે કાસીને બદનામ કરે છે તે બહાનો બી પડશે શિયા લોકા ઇમામને ઘારું દેવા માટે જશે એની અકીદત ઓછી થઈ જશે અમને બી મારવાનો મોકો મળશે બદનામ કરીને મારું છે શું કહેરો તમને ખબર છે છેલ્લે બાદ શું કહેરો એક ગંદી ઓરતને મોકલ્યો એ ઓરત ચાલાક હતી એ ઓરત ખૂબસૂરત હતી એ ઓરત હોશિયાર હતી એને મોકલાવે છે ને કે છે તું કેદખાનામાં જા ઇમામ હુસૈન કાસિમ અલી સલામ અહીંયા બંધ છે આટલા વર્ષો થયા બંધ છે કોઈ ઓરત પાસે ગયા નથી તું તારા એક વખત ખાલી તારા નોખરા કરીને એક જ વખત એને ફસાવ બે વખત નહીં ત્રણ વખત નહીં એક જ વખત કોઈને ફસાવ તને ઇનામ છે તને ખપે એ ઓરત કે ખાનામાં આવે છે એને ઇમામે બાબુલ હવાઈ ચાલી સલામના રોવા કે ખાનાની અંદર બંધ કરવામાં આવે છે ઇમામ અલી સલામ નમાઝની હાલતમાં હતા જેમ નમાઝ ખતમ થઈ ઇમામ અલી સલામ એની તરફ જોવે છે અને જોઈને કહે છે મારા કરીબ દુનિયા છે એમ કઈ ઇમામ પાછા દૂર થઈ ગયા બસ ખતમ કોઈ ગુસ્સો નહીં કોઈ મતલબ નહીં જેવી રીતે કે આ ઓરત એક્ઝિસ્ટ નથી થતી અને શરૂ કરી દીધા એનો ઝિક્રે ખુદા કાંઈ નહીં નસીહત નહીં વાઇસ નહીં કાંઈ નહીં આ ગુના છે આ હરામ છે હું અવલાદ રસૂલ છો ફાતેમા ઝહરાની લોહી છો ઇમામે ઝમાના છો ઉજ્જતે ખુદા છો મારા બારામાં કુરાન આમ કે છે આ સાલિમ છે કાંઈ નહીં એ કોઈ વસ્તુ નહીં બસ હવે ઇમામ ઇસ્લામ ઝિક્ર ખુદા પર દેખાય છે અહીંયા ઔરતની હાલત એ છે જ્યારે ચોકીદાર જોવા આવે છે ને તો શું જોવે છે કે ઔરત સજદાની હાલતની અંદર એ જ ઝિક્રે ખુદા કરે છે જે ઇમામ ઇસ્લામ કરી રહ્યા છે ચોકીદાર દરવાજો ખોલીને કહે છે કે તને કઈ કામ વાસ્તે બોલાય છે તું આ શું કરે છે પણ ચોકીદાર કહે છે મને મૂકી દો મને મૂકી દો તમે મને કહો છો અલ્લાહના આ બંદાને ફસલા ના એ ગુના મારાથી ના થાય ને આને કોઈ નથી બેકાવી શકતો આ હુજ્જતે ખુદાને ઇમામે ઝમાના અલે સલામ છે એને મૂકી દે સિંધો સજ્દામાં પડી જાય છે હારૂનને ખબર પડી બોલાવવામાં આવે છે ઓરત હારૂન પાસે બી જાય છે તો રોતી રોતી જાય છે ઝિક્રે ખુદા કરીને જાય છે હારૂન ગુસ્સાની હાલતમાં કહે છે તને કઈ કામ માટે બોલાવ્યો મોકેલા હતા અને તું શું થઈને આવી છો આ ઓરત કહે છે હારૂન હારૂન અલ્લાહની પનાહ માંગુ છું આ અબ્દે ખુદા જે માણસના 24 કલાકમાં ખુદા સિવાય કોઈને નથી ઝિક્રે ખુદા કરી રહ્યો છે તું મને કહે છે કે એને હું ફસલાવ કોઈ હુજ્જતે ખુદાને નથી બેકાવી શકતો અહીંયા જો રોતા રોતા સજદામાં પડીને ઝિક્રે ખુદા કરે છે જો મજલિસની આ બરકતો છે જે આપણે મળી શકે છે અને ઇન્શાઅલ્લાહ તઆલા આપણે જરૂરી બરકતોને હાસિલ કરશું પણ એમ જ નહીં મળે બરકત મળું છે સૌથી પહેલા આપણો ઈરાદો છે આપણે ચાહે છે રૂહાનિયત બીજી વસ્તુ આપણે પોતાનો સુધારો ચાહે છે માનીએ ખુલુસની સાથે આવે મજલિસ પછી કે પોતાની જબાનને સંભાળીને રાખે એમ ના હોય જે ખજાનો મેલો છે વારે શેતાનના બહેકાવામાં આવીને હુજૂર પર પાણી ફેરાવી દેવે નહીં પણ કોઈ ધ્યાન રાખવાનું છે પછી જો કેવી ફસીલત હોય બસ આખિરમાં આજે બાબુ હવાઈ છે ઇસ્લામના નામથી આપણે ભેગા થયા મંગળવારની રાત છે બિરાદરાની જીત હમણાં તમારી પાસે ખાલી ઇમામે બાબુલ હવાઈજના નામથી એક નાનો માન અને રિસ્પેક્ટ માંગી રહ્યા છે હમણાં પહેલાં નાનો જમાતી એલાન થશે ત્યાર પછી એક કસીદો સે પાસી સાંભળે ગધીના મેદાનમાં જે સાહાબી કસીદો પહેર્યો ને ઇમામ અલીનો રસૂલ ખુદાને દુઆ દીધા જે ફઝીલત મજલિસમાં છે ને એ ફઝીલત કસીદાની અંદર બી છે આપણે એનું માન રાખી અંદર બેસે કસીદા પછી આપણે સાથે બેસી બાબુ હવાઈજના નામથી દુઆની તવસ્સુલ કરીને અલ્લાહ પાસે દુઆ કરશું ખાસ કરીને જેવું લોકો અન્ય બીમાર છે મઝારાત મુકદ્દસા અને ઝવારોની સલામતી વાસ્તે દુઆ કરશું અને પછી ખુદા હાફિઝ આપણા ઘરે આવતા વર્ષે બી ઇન્શાઅલ્લાહ તઆલા જરૂર અલ્લાહ આપણને આ બરકતો અતા ફરમાવશે મજલિસની ઇખ્તિતામમાં બી હરેક ઉમ્મીદ પૂરી થવા માટે ત્રણ વખત બાબા સે બુલંદ સલાવા